નમસ્તે બાળકો, આ વિડીયોમાં આપણે ભાગાકારને આધારિત કોયડા ઉકેલતા શીખીશું. ગોલુએ પોતાની ડેરી પર એક ખાસ મસાલાવાળું દૂધ વેચવાનું શરૂ કર્યું છે. બધા લોકોને તે મસાલા દૂધ ખૂબ જ ગમી રહ્યું છે. ગોલુ વિચારી રહ્યો છે કે તે એક વર્ષમાં 3480 બોટલો વેચશે તો તેને વધારે નફો મળશે. હવે ગોલુ એ શોધવાનો પ્રયત્ન કરે છે કે એક મહિનામાં તેણે મસાલા દૂધની કેટલી બોટલો વેચવી પડશે. બાળકો, શું તમે ગોલુની મદદ કરી શકો છો? જો ગોલુ એક વર્ષમાં 3480 મસાલા દૂધની બોટલો વેચે છે, એક મહિનામાં કેટલી બોટલ વેચશે? આ શોધવા માટે આપણે કઈ પ્રક્રિયાનો ઉપયોગ કરવો પડશે? એકદમ સાચું, ભાગાકારની પ્રક્રિયા. આવો આપણે આને એક સાથે ઉકેલીએ. એક વર્ષમાં 12 મહિના હોય છે, એટલા માટે આપણે 3480 ને 12 વડે ભાગાકાર કરીશું. શું આપણે 3 ને 12 વડે ભાગી શકીએ છીએ? ના, એટલે આપણે અહીંયા ઉપર 0 લખીશું. હવે શું 34 ને આપણે 12 વડે ભાગી શકીએ છીએ? હા, 12 × 2 = 24. એટલે આપણે અહીંયા ઉપર 2 લખીશું અને નીચે 34માંથી 24 બાદ કરીને 10 લખીશું. હવે આપણે 10 ને 12 વડે ભાગી શકતા નથી. આપણે 8 ને અહીંયા નીચે 10 ની બાજુમાં લખી દઈશું. બાળકો, શું 108 ને આપણે 12 વડે ભાગી શકીએ છીએ? એકદમ સાચું, 12 × 9 = 108. એટલા માટે આપણે અહીંયા ઉપર 9 લખીશું અને નીચે 108માંથી 108 બાદ કરીને 0 લખીશું. હવે આપણે છેલ્લો અંક 0 ને અહીંયા નીચે આ 0 ની બાજુમાં લખીશું. શું આપણે 0 ને 12 વડે ભાગી શકીએ છીએ? જી હા, 12 × 0 = 0. એટલા માટે આપણે અહીંયા ઉપર 0 લખી દઈશું અને 0માંથી 0 બાદ કરીને વધશે 0. ગોલુને દર મહિને 290 મસાલા દૂધની બોટલો વેચવી પડશે. ગોલુએ તમારી જેમ જ આનો ઉકેલ શોધી કાઢ્યો. ગોલુ આ વિચારીને ખુશ થઈ ગયો કે તે આટલી બધી મસાલા દૂધની બોટલો વેચશે. હું આટલી બધી મસાલા દૂધની બોટલો વેચીને ઘણા બધા પૈસા કમાઈશ. તે પૈસાથી હું ઈંડાની દુકાન ખોલીશ. જો હું એક અઠવાડિયામાં 1974 ઈંડા વેચું તો હું હજી વધારે પૈસા કમાઈશ, જેનાથી હું એક ખેતર પણ ખરીદી લઈશ. પરંતુ આવું કરવા માટે મારે એક દિવસમાં કેટલા ઈંડા વેચવા પડશે? ગોલુએ વિચાર્યું. બાળકો, શું તમે આ પ્રશ્નનો જવાબ શોધી શકો છો? તમે ઈચ્છો તો વિડીયો રોકીને આનો જવાબ શોધી શકો છો. જી હા, એક અઠવાડિયામાં 7 દિવસ હોય છે, એટલે આ પ્રશ્નનો જવાબ શોધવા માટે આપણે 1974 ને 7 વડે ભાગ કરવો પડશે. આપણે આ રીતે આ ભાગાકારનો જવાબ શોધી શકીએ છીએ. ગોલુએ એક દિવસમાં 282 ઈંડા વેચવા પડશે. ગોલુ પોતાના વિચારોમાં ખોવાયેલો હતો ત્યારે એની નજર એની ડેરીના સામે લાગેલી લાંબી લાઈન પર ગઈ. તેણે વિચાર્યું કે જો તે મહેનત નહીં કરે તો તે પોતાનું સ્વપ્ન કેવી રીતે પૂરું કરી શકશે? આ વિચારીને ગોલુ ઝડપથી પોતાના ગ્રાહકોને મસાલા દૂધ વેચવા લાગ્યો. બાળકો, આ વિડીયોમાં આપણે ભાગાકારને આધારિત કોયડા ઉકેલતા શીખ્યા.
હવે પછીના વિડીયોમાં આપણે તેના કેટલાક વધુ રસપ્રદ ઉદાહરણો જોઈશું.